ધોરણ 10 એમાં ધાતુ અને અધાતુમાં આગળ વધીએ હવે તો કાલે આપણે શું જોયું હતું વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ રિફાઇનિંગ જોયું હતું હવે આજે આપણે ટેક્સના એટલે કે મેં ચોપડીના તમારા પ્રશ્નો જે પાના નંબર 53 પર આપેલા છે એ જોઈએ તો પહેલું છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો એમાં જે ખનિજ કાચી ધાતુ અને ગેંગ આ ત્રણને આપણે વ્યાખ્યાયિત કરવાનું છે તો આપણે વ્યાખ્યાયિત કરીએ એને તો ખનિજ એટલે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ પોપડામાંથી કુદરતી રીતે મળી રહે એને આપણે ખનિજ કહીએ છીએ ફરીથી ખનિજ એટલે જે તત્વો અથવા તો સંયોજનો એ પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે કોઈ બનાવવા ના જાય ત્યાં નોર્મલી અંદર શું થાય કે ઊંચું તાપમાન ઊંચા દબાણ એ મીન્સ જમીનના પેટર્નમાં ઘણી બધી એવી વસ્તુ હોય જેમ કે ડેડ સેલ મીન્સ ડેડ એનિમલ એટલે કે મૃતદેહો જે હોય પ્રાણીઓના અને વનસ્પતિના અંદર જાય ને એની અંદર કેમિકલ પ્રોસેસ થાય ને એમાંથી ખનિજ મળે એટલે કે કુદરતી રીતે મળે કોઈ બનાવવા જતું નથી એટલે કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી મળી રહે કેવી રીતે કુદરતી રીતે તેને ખનિજ કહીએ છીએ કાચી ધાતુ તો જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુ સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ધાતુને આપણે કાચી ધાતુ કહીએ છીએ જેને ઓર પણ કહેવાય બરાબર એટલે કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ એટલે કે આ તો હોય જ એમ તો જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ તો હોય જ અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય નિષ્કર્ષણ એટલે એમાંથી પ્યોર કરીને એમાંથી સારી ધાતુ એટલે કે ચોખ્ખી ધાતુ તમે મેળવી શકો એવી ખનિજને આપણે કાચી ધાતુ કહીએ છીએ અને એને ઇંગ્લિશમાં નામ આપ્યું ઓર એને ઇંગ્લિશમાં શું નામ આપ્યું ઓર પછી ગેંગ પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હતું નથી ગેંગ એટલે કે પૃથ્વીનું જે પોપડો હોય એ પોપડામાંથી કાચી ધાતુમાં તત્વ એકલું ના મળે પણ એના એમાં વધુ પ્રમાણમાં માટી મળી રહે રેતી મળે અને અનિશ્ચિય પદાર્થો અને અશુદ્ધિ પણ મળી રહે આવી જે અશુદ્ધિ છે એને ગેંગ કહીએ છીએ એટલે કે પૃથ્વીનું પેટાર હોય પેટાર એટલે કે પોપડું તો પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં એકલું તત્વ ના હોય પરંતુ વધુ માત્રામાં માટી રેતી અને અનિશ્ચિય પદાર્થો પણ હોય છે એ કઈ સ્વરૂપે મળે છે તમને અશુદ્ધિ સ્વરૂપે કયા સ્વરૂપે મળે છે અશુદ્ધિ તો જે આ અશુદ્ધિ હોય એને ગેંગ કહીએ છીએ ફરીથી ખનિજ એટલે કે કુદરતી રીતે પૃથ્વીના પેટર્નમાંથી મળી રહે ખનિજ કહીએ કાચી ધાતુ એટલે કે જે ખનિજ સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ એટલે કે ચોખ્ખી કરી શકાય એને કાચી ધાતુ કહીએ ગેંગ એટલે કે પૃથ્વીના પોપડામાંથી ધાતુ એકલું મળે નહીં વધુ માત્રામાં એમાં માટી રેતીને બીજી અનિશ્ચિય પદાર્થો કે જેને આપણે અશુદ્ધિ કહીએ છીએ એ પણ મળે તો આવી જે અશુદ્ધિ જે છે એને આપણે શું કહીએ છીએ ગેંગ કહીએ છીએ બરાબર તો આ તમારા જે ચોપડીનો જે પહેલો પ્રશ્ન હતો કયો કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો એ પ્રશ્ન નંબર 45 જે છે પતી ગયો બરાબર પછી 46 કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવતા બે ધાતુના નામ આપો મુક્ત અવસ્થામાં તો મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુના નામ તમને આપેલા છે શું છે સોનું અને પ્લેટિનિયમ શું કયા કયા બે નામ છે સોનું અને પ્લેટિનિયમ એ બે ધાતુ કુદરતમાંથી મુક્ત પ્રમાણમાં આપણને મળી રહે છે બરાબર હવે લાસ્ટ ક્વેશ્ચન ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે એટલે કે એવી અલગ અલગ પ્રક્રિયાઓ તમે લખો કે જેના કારણે તમને ધાતુનું ઓક્સાઇડ હોય ને એટલે કે ઓક્સિજનવાળું ધાતુનું સ્વરૂપ એમાંથી તમને મૂળ ધાતુ મળી રહે બરાબર તો હવે નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને ગરમ કરીએ તો એમાંથી ધાતુ છૂટી પડે છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ તો નીચી સક્રિયતા જોવો તો સક્રિયતા શ્રેણીમાં આપણે સક્રિયતા શ્રેણીમાં કઈ કઈ બે ધાતુ છે નીચી સક્રિયતાવાળી એક છે સિલ્વર એજી અને એક છે ઓરમ બરાબર હવે આ બે નીચી સક્રિયતા ધાતુ અને બીજી એક આવે એચજી મર્ક્યુરી એક આવે એચજી અહીંયા એચજી પણ આવે મર્ક્યુરી એ પણ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે આપણે શું કીધું જો આમાં નીચી સક્રિયતા ધરાવતા ધાતુનો ઓક્સાઇડ એટલે કે એચજીઓ નીચી સક્રિયતા ધરાવતું ધાતુનો ઓક્સાઇડ એટલે કે ધાતુનો ઓક્સાઇડ એટલે એચજી મર્ક્યુરી એનો ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથે મિક્સ કરેલું સ્વરૂપ તો એચજીઓને આપણે ગરમ કરીએ એટલે કે એમાં ઉષ્મા આપેલી છે તો એમાંથી ધાતુ છૂટી પડે હવે એચજીઓ તો આ એચજીનો ઓક્સાઇડ કહેવાય તો આમાંથી ધાતુ કઈ હોય એચજી તો જુઓ લખેલું છે એચજીઓ એને ગરમ કરી એટલે કે ઉષ્મા આપી તો એમાંથી એચજી મળે અને ઓક્સિજન મળે છે હવે બેલેન્સ કરો તો અહીંયા ઓ ટુ મળ્યો તો ઓ ટુ તો અહીંયા ઓને પણ બે વડે ગુણવા પડે અને અહીંયા ઓને બે વડે ગુણ્યા તો એચજીને પણ બે વડે ગુણવા પડે બીજું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ છૂટી પડે એટલે કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનો ઓક્સાઇડ એટલે ઝીંક મધ્યમ સક્રિયતા એનો ઓક્સાઇડ એટલે ZnO એની કોની સાથે પ્રક્રિયા કરશો તમે કાર્બન સાથે રિડક્શન એટલે કાર્બન વડે રિડક્શન તો એ સી બતાવેલો છે
જીંક ઓક્સાઇડ ની કાર્બન સાથે પ્રક્રિયા કરી પણ શું કરવાનું એમાં રિડક્શન કરવાનું રિડક્શન એટલે એ પણ એક પ્રકારની ઉષ્મા જ આપવાની એમાં પણ શું કરવાનું ઉષ્મા જ આપવાની તો ZNO છે એની કાર્બન સાથે પ્રક્રિયા કરીને એનું રિડક્શન થાય તો એમાંથી ઉષ્મા ઉષ્મા તો ZN નું ZN CO તો CO બરાબર તો આ બીજી પ્રોસેસ થઈ ગઈ ત્રીજી આ થઈ નીચી સક્રિયતા આ થઈ મીડિયમ સક્રિયતા હવે જે આપણે વાત કરીશું એ કોની વાત કરીશું ઊંચી સક્રિયતા હવે કોની વાત કરીશું ઊંચી સક્રિયતા તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુમાંથી શું કરવાનું ઊંચી સક્રિયતા ધરાવતું જે ધાતુ હોય એના ઓક્સાઇડને પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજ્ય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે શું કીધું ફરીથી ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુ હોય એ ધાતુના ઓક્સાઇડનું પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીએ આપણે અને એમાંથી આપણને ઓરિજિનલ ધાતુ મળે છે ઉદાહરણ તો NaCl ના પીગલિત દ્રાવણનું જ્યારે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીએ ને ત્યારે કેથોડ વિદ્યુત રૂપ પર આપણને સોડિયમ ધાતુ મળે છે શું મળે છે કેથોડ ઉપર સોડિયમ કારણ કે કેથોડ એ નેગેટિવ તો નેગેટિવ તરફ પોઝિટિવ જશે ને Na+ અને એનોડ પોઝિટિવ તો એના તરફ Cl જશે બરાબર તો આ રીતે વિદ્યુત વિભાજ્ય રિએક્શન થાય છે